મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાયો. કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચસ્તી, કે જેમને મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ, શીખ, ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે, જેથી અમારી ભાવાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી સાથે જોડાયેલા છે. પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્વેષભાવ વિડીયો સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે. જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીના વિરુદ્ધ જૂઠ બાંધી અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે, જ્યારે અન્ય ઇસમે તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા, માનતા અને લાગણીનો ઠેસ પહોંચાડી છે, જેથી મુસ્લિમ સમાજને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. આજ રોજ તારીખ 19/2/2024 અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ઉલમાએ કિરામ દ્વારા ખ્વાજા ગરીબનાથ મોઇનુદ્દીન ચિસ્તીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા ગરીબનાથની શાનમાં ભયંકર અપમાનિત થાય એવા આક્ષેપો મૂકીને સમગ્ર હિન્દુસ્તાનવાસીઓનું આજે માથું શરમથી ઝૂકી જાય એવા જે આક્ષેપો કહેલા છે કે ગરીબ નવાજની શાનમાં આજે આચાર્યએ જે આક્ષેપો કર્યા, આ વાહિયાત આક્ષેપો છે. ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરી રહેલા છે. અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી, DGP સાહેબ, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાન માં રહેતા તમામ નાગરિક એક ભારતના નાગરિક છે. જ્યારે આટલા મોટા સૂફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારો તોડવાનો જે પ્રયત્ન છે એને સાખી લેવામાં નહીં આવે. ગરીબ નવાજની અંદર ભારતના વડાપ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ, તમામ ધર્મના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમામ કમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતિક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય યોગેશ ભારદ્વાજ, તેની અમે સખત શબ્દોમાં નિંદા કર્યા, સરકાર પાસે માંગ કરી છે કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમની સામે FIR કરવાના આ ભાઈની સામે આવે અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતિક હોય તેની સામે કોઈ ખોટા આક્ષેપો ન થઈ શકે. આ ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનારની સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અત્યારે આજે નડિયાદનો વિડીયો વાયરલ છે એ પણ દુઃખદ બાબત છે. દેશની એકતા, આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લા મુસ્લિમોની વિરુદ્ધ જોઈ રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂપ છે? એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ છીએ, કોઈ પણ ખોટું નિવેદન આપે, કોઈ પણ ધર્મનો કે કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલાં નથી ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કરીએ કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને સરકારે ધકેલવામાં એવી અમારી વાત છે. અસલામ આલેકુમ, જય હિન્દ, જય ભારત. ભારતના મહારાજા કહેવાય એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનો શાનમાં જે આચાર્યએ ગુસ્તાખી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદન પત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને SP સાહેબને મળીને એમની ઉપર FIR થાય એવું પણ અમે નક્કી કર્યું છે. હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે, આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય, કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેણે બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી. અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રાંતોથી જોડાયેલું છે, ત્યાં
આ રીતે જો એક એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય, ભાઈચારો ખોરવાય, અમન ખોરવાય એ પ્રત્યેનું આ કૃત્ય કરતા હોય, માત્ર સસ્તી લોકપ્રિયતા, જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે, એની રેસમાં હોય કદાચ, અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર પહોંચવું હોય. આ શું ચાલે છે? આ દેશમાં શું થઈ રહ્યું છે? શું આ દેશ કોઈ એક જ જાતિનો છે કે તમે એને એક તરફ લઈ જઈ રહ્યા છો? થોડા દિવસ પહેલાં પણ એક મૌલી સાહેબે શું કીધું એ આપ બધા જાણો છો, કોઈનું નામ લીધા વગર કીધું, તેમને અહીં FRI તહીં FRI, કાયદો બધે જ બધા જગ્યા પર સરખો છે, અમની ઉપર કાયદો કેમ નથી લાગતો? આ ચોક્કસ એક કદાચ 2024ની ઇલેક્શનની રણનીતિ ઘડાઈ રહેલી છે, જેને ફાવે તે બોલી રહ્યું છે, અને સરકાર તો કહે છે કે કાયદા અને વ્યવસ્થાઓમાં બહુ આગળ છે, તો પછી આવા લોકો પાસે લગામ કેમ નથી નકારતી? જો આવું ને આવું ચાલશે તો આવનાર દિવસોના અંદર ભારતની પરિસ્થિતિ ખરાબ થઈ જશે. અને મુસ્લિમ સમુદાય બિલકુલ નહીં ચાહીએ, બહુ બલિદાનો અને બહુ ત્યાગ પછી આઝાદી મેળવી છે, કોઈ મુઘલ સમ્રાટો અને એમના ધકે નહીં, અમે બહુ બહુ બલિદાન આપ્યા છે. ઇતિહાસ ઊંચકીને જોવો તો તમને સૌથી વધારે આ સમુદાયના લોકોના નામ જોવા મળશે. એટલે મહેરબાની કરીને આ સરકારને, આ ભરૂચના કલેક્ટર સાહેબને, SP સાહેબને અમે નિવેદન કરવા આવ્યા છે, રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આવા લોકોની સામે અમારા જિલ્લામાં પણ FIR થવી જોઈએ. એમને પણ ખબર પડવું જોઈએ કે ભરૂચ શહેરના, ભરૂચ જિલ્લાના મુસ્લિમોના કેટલા દિલ તૂટ્યા છે અને નથી ચાહતા કે અમારી શાંતિ ખોરવાય. એટલે આ દેશની શાંતિ ન ખોરવાય તે માટે આવા લોકોને સલાખોની પાછળ નાખવા જોઈએ. અને આચાર્ય જેવાને તો ગરીબ નવાઝ જેવાની સ્ટડી પર અભ્યાસ કરવો જોઈએ. કદાચ એ પણ એના મોઢેથી બોલશે કે ખ્વાજા ગરીબ નવાઝ સાહેબ જિંદાબાદ.